વલસાડના ધરમપુરમાં ભર બજારમાં બે આંકલાઓ બાખડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. આંકલાઓને છોડાવવા જતા દુકાનદાર પર એક આંકલાએ હુમલો કર્યો. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો. જૂનાગઢના મેદરડામાં દીપડાનો વિડીયો વાયરલ થયો. પટેલ સમાજની વાડી પાસે રાત્રિ સમયે દેખાયો હતો દીપડો. વાહન ચાલકે દીપડાની લટારને કેમેરામાં કેદ કરી ગત મોડી રાત્રે દીપડો શહેરમાં ઘૂસ્યો હતો. દાહોદના ઝાલોદમાં લગ્ન પ્રસંગે જતી ગાડીમાં અફરાતફરી મચી ગઈ. ઝાલોદ મથક નજીક ગાડી અચાનક સળગવા લાગી. કાર ચાલકની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા રાહત. જૂનાગઢમાં ખામધોળ રોડ પર બાઇક ચાલકને નડ્યો અકસ્માત. ડિવાઇડર સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત. પૂર ઝડપે આવતી બાઇક ડિવાઇડર સાથે અથડાઈ. ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. સુરેન્દ્રનગરના વડોદ ગામે જીનમાં ચોરી થઈ અંદાજિત 1,00,000ની રોકડ ઉઠાવીને શખ્સો ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં કારગિલ પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. અકસ્માતની દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અમદાવાદમાં ઓઢવ રિંગ રોડ નજીક જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકની ધરપકડ કરાઈ. જાહેર રસ્તા પર રિક્ષાને ગોળ ફેરવીને કર્યા હતા સ્ટન્ટ. આઈ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી રિક્ષા ચાલકની ધરપકડ કરી. ધોરાજીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયો. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકી. ધુમ્મસના કારણે ઘઉં કપાસ જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ. વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથમાં પણ ગાઢ ધુમ્મસ છવાયો. વહેલી સવારે હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકી. વહેલી સવારે ધુમ્મસના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું જોર વધશે. 21-25 ફેબ્રુઆરીએ ઠંડીનો અનુભવ થશે. 2-3 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ઘટશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનમાં થતા ફેરફારને લઈને હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનના ફેરફાર નહીં થાય. આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો થશે ઘટાડો. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. આજે રાજ્યના 12 શહેરમાં 15-18 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌથી ઓછું તાપમાન મહુવામાં 15 ડિગ્રી નોંધાયું. નલિયામાં 16 ડિગ્રી અને અમદાવાદ ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાયા. 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં. દ્વારકા, બોટાદ, પોરબંદરમાં પ્રમાણમાં જળસંગ્રહ 25% પણ ઓછો. સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ પાણીનું જથ્થો ઉપલબ્ધ. ગીગા વંબરના બફાટ સામે આહિર સમાજે પણ નોંધાવ્યો વિરોધ. આહિર સમાજના આગેવાનો રાજકોટ કલેક્ટર કચેરી એકઠા થયા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગીગા વંબર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. રાજકોટના જેતપુરમાં દારૂના વ્યસનીઓની સંખ્યાને લઈને મહિલા સમિતિએ રોષ વ્યક્ત કર્યો. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને આવેદનપત્ર આપી શ્રમિકો માટે કડક નિયમો બનાવવાની માંગ કરી. જેતપુરમાં કારખાનાના શ્રમિકો વ્યસનના રવાડે ચડતા હોવાનો સમિતિનો આક્ષેપ. શ્રમિકોને વ્યસનથી દૂર રાખવા એસોસિએશન કામગીરી કરે તેવી માંગ કરાઈ. શહેરમાં દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની મહિલાઓની ચીમકી. રાજકોટના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું. પાલિકા દ્વારા સફાઈ ન કરાતા લોકો પરેશાન થયા. ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાથી મુખ્ય રસ્તાઓ પર પાણી આવી જવાની ફરિયાદ ઉઠી. ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાતા શહેરમાં રોગચાળો વધ્યો. ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 20% જેટલો વધારો થયો. ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર લાગી અને ખાટલાઓ ભરચક થયા. આંગણવાડીથી અપાતા પેકેટમાં જીવાત નીકળી. અરવલ્લીના મેઘરજના નાગરિકે વિડીયો વાયરલ કર્યો. મહિલા બાળ વિકાસની યોજનામાં આંગણવાડી કેન્દ્રથી ધારથી લાભાર્થીઓને અપાતા ચણાના પેકેટમાં જીવાત નીકળી. આણંદના સુજિત્રા ચોકડી પાસે દુકાનો અને મકાનો પર ફરી વળ્યું બુલડોઝર. દબાણો દૂર કરવાની કાર્યવાહી કરતા લોકોમાં રોષ. કોઈ નોટિસ વગર દબાણો હટાવાયા હોવાનો સ્થાનિકોનો તંત્ર સામે આરોપ. ખેડામાં ફરીવાર શિક્ષકોની લાલિયાવાડી સામે આવી. ઉમેદપુરાના ભીખા ઉમેદના કુવા પાસેની પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં વર્ગખંડોમાં આચાર્ય કે શિક્ષક ન જોવા મળ્યા. જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો. મહીસાગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી. વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે ચેડા કરનારને દંડ ફટકાર્યો. મોલ સહિત દુકાનદારોને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 5,92,000નો દંડ ફટકાર્યો.
વાપીના ચલ્લામાં ગૌતસ્કરીની ઘટના સામે આવી. ફોર વ્હીલમાં આવેલા 5 વ્યક્તિઓએ ગાયને ઘેનનું ઇન્જેક્શન આપી બેભાન કરી કારને ડિક્કીમાં ભરી પલાયન થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા. ભડકાઉ ભાષણના કેસમાં મૌલાનાને હજી 3 દિવસ રહેવું પડશે જેલમાં. સલમાન અઝહરીની જમીન અરજી પર શુક્રવાર થશે ફેસલો. મોડાસા કોર્ટમાં થશે સુનાવણી. મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનામાં ભીષણ આગ લાગી. ઇમારતના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સુરતના સીમાડા વિસ્તારમાં લગ્નમાં 150ના ચાંદલાના બહાને ગઠિયો 1.5 લાખનું સોનું લઈ ગયો. લખનારી મહિલા 500ના છૂટા લેવા ગઈને ઘરેણા તફડાવ્યા. રાધે ફાર્મમાં લગ્ન પ્રસંગમાં સીસીટીવી સામે આવ્યા. સરથાણા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાઈ. સુરતમાં ઉધના ચકુવાડી પાસે શુભલક્ષ્મી જ્વેલર્સમાં સોનાની ચેઇનની ચોરી થઈ. ગ્રાહકના સ્વાંગમાં આવેલું દંપતી દુકાનદારની નજર ચૂકવી ચેઇન ઉઠાવી ફરાર થયા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. સુરતના વેડ રોડ પર 96 લાખ ચોરીના મામલે બંટી બબલી ઝડપાયા. બંને પાસેથી 70 લાખ કબજે કરાયા. યુવતીએ પીડિત યુવકને પ્રેમજાળમાં ફસાવી 96 લાખ રોકડાની કરી હતી ચોરી. વડોદરામાં સિદ્ધેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારમાં સત્યાસત્યના પારખાનો વિડીયો સામે આવ્યો. શ્રદ્ધાળુએ શાસ્ત્રી સમક્ષ બેસી પોતાનું અને પિતાનું નામ બતાવવા ચેલેન્જ કરી આદર્શ કૃષ્ણ શાસ્ત્રી શ્રદ્ધાળુનું નામ ન બતાવી શક્યા. આદર્શ કૃષ્ણ શાસ્ત્રી નામ કહેવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા તડાફડી થઈ ગઈ. શ્રદ્ધાળુએ જાહેરમાં તાયફો કર્યો. 5 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા ચાલી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ભાજપના નેતાના સહયોગથી યોજાયો હતો દિવ્ય દરબાર. વડોદરાના કરજણમાં ચાલુ શાળાએ છતના પોપડા પડ્યાનો વિડીયો વાયરલ. કરજણની શાળા એનબી સાર્વજનિક શાળામાં બપોરના સમય વર્ખનમાં છતના પોપડા પડ્યા. પોપડા પડવાના કારણે એક વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ. ઘટનાને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો. અમદાવાદમાં નરોડાની નારાયણા ઇંગ્લિશ સ્કૂલને જોડતા રોડનું સમારકામને લઈને અવરજવર માટે મુશ્કેલી. એએમસીને પત્ર લખી જાણ કરાયા છતાં કોઈ કાર્યવાહી નહીં. સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકોનો અભ્યાસ અધ્ધરતા. સુરત મનપાએ આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડાને દંડ ફટકાર્યો. જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા રૂપિયા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો. વરાછા લિંબાત બાદ હવે પાલિકાએ પાલમાં કાર્યવાહી કરી. સુરત મનપાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ વચ્ચે થયો હોબાળો. બંને પક્ષ આમને સામને આવી જતા માહોલ ગરમાયો. સભામાં ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેને આપ પર કટાક્ષ કરતા વિવાદ ઉગ્ર થયો. અમદાવાદમાં ફતેવાડી કેનાલ પાસે ભૂવો પડતા કાર ખાપી લબેગ પાર્ક રસ્તા પર જતા પડ્યો ભૂવો. વાહન ચાલકોને પડી રહી છે. હાલાકી અગાઉ પણ આ રોડ પર ભૂવો પડ્યો હતો. વડોદરામાં અકસ્માતમાં આરોપીને છોડાવવાના આક્ષેપો સામે સાંસદનો ખુલાસો. કહ્યું કે આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન નહોતા ગયા. અકસ્માતમાં કોષ પર ફરિયાદ થઈ હતી તો પછી તેને છોડાવવાનો પ્રશ્ન જ થતો નથી તેવું પણ તેમણે ઉમેર્યું. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં બાઇકની અડફેટે આવતા મહિલાનું મોત થયું. રોડ ક્રોસ કરતા સમય બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું. મૃતક મહિલા સાથે રહેલી બાળકીનો આબાદ બચાવ થયો. ગોંડલના વાછરા રોડ પર બાઇક સવાર પર વૃક્ષ પડતા એક મહિલાનું મોત થયું. પુત્રના લગ્નની કંકોત્રી આપી ગોંડલ જતા સમય અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પુત્રની માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. નવસારીમાં ટ્રેન ટ્રેક પર કામદારોની ગંભીર બેદરકારી. વજનદાર લોખંડનો હથોડો ટ્રેક પર ભૂલી ગયા. તેજસ સુપરફાસ્ટ ટ્રેન ટ્રેક પરથી પસાર થતા હથોડો ઉછળીને પ્લેટફોર્મ પર પ્રવાસીને વાગ્યો. પ્રવાસીની છાતીની પાંચડી તૂટતા સારવાર હેઠળ ખસેડાયો. બનાસકાંઠાના ડીસામાં બસ અને છકડો રિક્ષા વચ્ચે કમકવાર અકસ્માત. અકસ્માતમાં કુલ 7 લોકોને ઈજા, જેમાંથી 2 લોકોની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા. બનાસકાંઠાના પાલનપુરમાં આબુ હાઈવે પરથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું. પાલનપુર પુરવઠા વિભાગની ટીમે હાથ ધરી કાર્યવાહી. શંકાસ્પદ દૂધના ટેન્કરનો પીછો કરીને જથ્થો ઝડપ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યું. ખેડાના ખાતર કૌભાંડ કેસમાં વધુ એક ધરપકડ. ખાતરનું સપ્લાય કરનાર ભાગીદારની ધરપકડ. આ કેસમાં અગાઉ 3 આરોપીની ધરપકડ થઈ છે. આ ચોથો આરોપી ઝડપાયો છે. મુખ્ય આરોપી હર્ષિલ પટેલ હજી પણ પોલીસ પકડથી દૂર છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની કાર્યવાહી. સુઈગામ પંથકમાં પાણી ચોરી કરનાર સામે ગુનો દાખલ કરાયો. મેઇન પાઇપલાઇનમાં તોડફોડ કરી ગેરકાયદે પાણી ચોરી થતી હતી, જેને લઈને પાણી પુરવઠા વિભાગે બંને કોમર્શિયલ કનેક્શન કાપ્યા. ભરૂચના વાગરા પંથકમાં તસ્કરો બેફામ બન્યા. એચડીએફસીનું આખે આખું એટીએમ જ તસ્કરો ઉઠાવી ગયા. હિસારની સીમમાંથી તૂટેલી હાલતમાં મળ્યું એટીએમ. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા.
सुरेन्द्रनगर लीमड़ी में एटीएम में रोकड़ रकम की चोरी थी। कटर थी कापीने रोकड़ रकम खाना साथ चोरी कराई। सीसीटीवी फूटेज में 3-4 तस्करों एटीएम में प्रवेशता बाहर निकलता नजरे पड़ा। अंदाजे 25 लाख की वधुनी रोकड़ी रकम की चोरी करी होवानु अनुमान। तपास में बागोदरा नजीक चोरी थे एटीएम की रूपया की पेटी तथा चोरी में उपयोग में लेवायेला गैस सिलिंडर गैस कटर सहित साधनों मिली आया। जामनगर में हत्या प्रयास आरोप में विपक्षी कोर्पोरेटर की धरपकड़। वोर्ड नंबर 12 कांग्रेसी कोर्पोरेटर असलम खिलजी की धरपकड़ कराई। 5 मस अगौ शाक मार्केट पास युवक पर थोड़ा हमलो। असलमजी खिलजी सहित 6 शख्सों सामे गुनो दाखल। थोड़ा दिवस पहला नड़ियाद में वृद्धा गड़ा में चेन स्नेचिंग मामले धरपकड़ कराई। पुलिस सीसीटीवी आधार एक आरोपी ने झड़पी लीधो। आरोपी राजस्थान होने चोरी में वपरायेली बाइक चोरी होने। अमरेली जिल्लाना लीलियाना बवाड़ गामे शेत्रुंजी नदीना पटमांथी खनिज चोरी झड़पाई। खाण खनिज विभागे रेती चोरी करनार सामे कार्यवाही करी। एक लोडर जेसीबी 3 ट्रेक्टर डंपर सहित वाहनों कब्जे कर्या। भावनगरना जीवापर गामे युवक पर जीवलेण हुमलो करायो। 22 जान्युआरीए रामलल्लानी प्राण प्रतिष्ठा ने लईने फटाकड़ा फोड़वा बाबते बोला चाली थई हती, जेने लईने युवक पर पाइप अने लाकड़ी वडे हुमलो करायो। पाटण बनासकांठा मेहसणा में सक्रिय थे बजणिया गेंगना 7 लोगों की अटकायत कराई। आरोपीओए विविध विस्तारों में वाहनों की चोरी और गरफोड़ चोरी करी थी। एलसीबीए गैंग ने झड़पी पड़ता 38 गुना ना भेद उकेलाया। 3 लाख की वधुनो मुद्दा माल जप्त करायो। राजकोट में महिला की हत्या मामले पुलिस आरोपी की करी धरपकड़। सगीर महिला मित्र साथ मौतशोक पूरा करने 20 वर्षीय युवके कौटुंबिक काकी की हत्या करी। काकी की नजर चुकावी घरेणा उठावानो प्रयास कर्यो जे काकी जोई जता करी हती हत्या। बनासकांठाना दांताना हड़ाद में किशोर साथ सृष्टि विरुद्ध कृत्य मामले जिल्लाना एसपीए प्रेस कॉन्फ्रेंस योजी कहूं आ घटना ने कोई धर्म साथ लेवा देवा नहीं। आरोपियों की गणतरी कलाकों में धरपकड़ कराई। तो बीजी तरफ सोशल मीडिया में खोटी पोस्ट फैलावनाराओं ने कड़क चेतावनी आपी। किशोर साथ थे दुष्कृत्य ने पगले हड़ाद में वेपारी सज्जड़ बंद पाड़ी विरोध व्यक्त कर्यो हतो। नवसारीना बिलीमोरा शहर में तस्करों थया बेफाम। बेलीनाखा विस्तार में एक घर में 20 लाख रोकड़ा 3.50 किलो चांदी और 6 तोला मिली कुल 37 लाख की थी चोरी। पुलिस सीसीटीवी और ह्यूमन इंटेलिजेंस की मदद की तपास हाथ धरी। हुगंबाना जोड़ापुरा दाउद्रा ग्राम पंचायत सरपंच ने कराया सस्पेंड। सरपंच मुकेश राठवा सामे कार्यवाही करने जिला विकास अधिकारी कर्यो हुकम। सरपंच नो पदभार डेप्यूटी सरपंच ने सुपरत करायो। वलसाड़ना धरमपुर गोरखड़ा में पतिए पत्नी की हत्या करी। घरकंकास और झगड़ा में आक्रोश में आवी पतिए पत्नी की हत्या करी। दंपति ने 4 महीना बाळक होवानुं सामे आव्युं। धरमपुर पुलिसे हत्यारा पति की करी धरपकड़। मेहसणा में जीरू बारोबार वेची करोड़ों कौभाड़ आचरनार आरोपी की आगोतरा जामीन अरजी हाईकोर्टे फगावी। तपास में खुलासो और सरकारी वकील की रजूआतों ने ध्यान लेता कोर्टे आगोतरा जामीनों इनकार कर्यो। जूनागढ़ में फरी सिंह की पजवणी कराई। सिंह की पाछड़ बाइक दौड़ाता होवानो वीडियो वायरल थयो। जूनागढ़ नजीकना ग्रोफेड रोड पर वीडियो होवानो अनुमान। बाइक पाछड़ आती जोई सिंहे दौट लगावी। सिंह की सुरक्षा पर उठ्या सवाल। मोरबीना घूटू गामे नर्मदा केनाल में केमिकल वेस्ट फेंकवाने लईने जनता रेड। केमिकल युक्त टैंकर केनाल में खाली कराए ते पहला झड़पी पड़ायु। टैंकर धारासभ्यना साड़ानो होवानो टैंकर चालकनु रटण। समग्र ग्रामजनों में भारो भार रोष जोवा मळ्यो। वडोदरा हरणी लेक बोट दुर्घटना मामले सरकारे कोर्ट में रिपोर्ट रजू कर्यो। हाईकोर्टे लीधेली स्वो मोटो अरजी में सरकार नो रिपोर्ट कोर्ट में रजू करायो। जवाबदारों सामे शुं कार्यवाही थई ए हाईकोर्टे मांग्यो खुलासो। सूरत बारडोली में एनआरआई ने ऑर्गेनिक खेती में कमाणी की लालच आपी 32 लाख पड़ावनार पिता पुत्र की धरपकड़ कराई। एनआरआई ने पहला विश्वास में ली 46 लाख पड़ाव्या और बाद में 32 लाख हिसाब न आपता फरियाद नोंधाई। अमदावाद में मुसाफरो माटे चेतवनी रूप किस्सो सामे आव्यो। सूरत थी अमदावाद जई रहेला मुसाफर ने बाजू में बैठेला मुसाफरे शंकास्पद बिस्किट खवड़ावी आधेड़े पहरेला दागीना अने रोकड़ 1500 रूपया लईने फरार थयो। तबियत बगड़ता फरियादी ने सारवार हेठळ खसेड़ाया। वडोदरा में हिट एंड रन घटना में अकस्मात करनार कुश पटेल निवेदन। कहूं अकस्मात समय तेमनुं सिग्नल ग्रीन हतुं अने सामेथी रॉन्ग साइड थी विद्यार्थी अथड़ाया हता। बनाव बाद ते डरी गयो होवाथी स्थळ परथी जतो रह्यो हतो। અમદાવાદના આનંદનગર રોડ પરનો વિડીયો વાયરલ। પોલીસ લખેલી કારમાં દારૂની બોટલ સાથે એક પોલીસકર્મી ઊંઘતો નજરે પડ્યો। વાયરલ થયેલા પોલીસકર્મી આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ગોપાલ ડાંગર હોવાનું સામે આવ્યું।
अजाण्या व्यक्ति पर विश्वास मुकवो दंपति ने भारे पड़ो। वस्त्रापुर में घरकाम माटे आवेली महिलाए 6,85,000 की चोरी करी। घरगाटी रजा पर जता एक दिवस काम माटे बोलावेली महिलाए दागीनाओं की चोरी करी। समग्र मामले फरियाद नोंधाई। राज्यसभा की चार सीट बिनहरीफ चूंटाई। समर्थन न मिलता पक्ष उम्मीदवार फॉर्म रद्द करायो। मयंक नायक, जसवंत सिंह, जेपी नड्डा और गोविंद धोड़किया सहित उम्मीदवार बिनहरीफ चूंटाया। डमी उम्मीदवार रजनी पटेले फॉर्म परत खेंच्यू। वाघोड़िया पूर्व एमएलए धर्मेन्द्र सिंह वघेला राजीनामा बाद आती केसरिया करते। सीआर पाटिल हस्ते आती का भाजपन खेस पहरशे। कांग्रेस आप सहित पक्ष 10,000 कार्यक्रमों भाजप में जोड़ाए तव दावो कराया। लोकसभा की चूंटी पहला अमदावाद कांग्रेस में बदलाव आयो। जूनू माड़खू विखेरी नवा होद्देदारों की निमणूक कराश। नवा होद्देदारों की निमणूक 16 विधानसभा बैठक प्रभारी सूचन करते। शहर कांग्रेस वोर्ड दीठ 2 प्रमुख बनावशे। राजकोट में वशराम सागठिया ने कोमल भराई ने कोर्टे राहत आपी। कांग्रेस में आप में शामिल थया बाद पक्षांतर धारा हेठ रद्द कोर्पोरेटर पद करायु हतु, जेने लईने कोर्टे कोर्पोरेट पद रद्द करवाना हुकमना विरुद्ध में चुकादो आप्यो। पाटण धारासभ्य किरीट पटेल नो मोटो आक्षेप। सरकार ना जवाब में तफावत सामे आव्यो। गृह में पूछायेला सवाल नंबर 1 और सवाल नंबर 62 ना जवाब में तफावत होवानु जणाव्यु। शिक्षण सेवा वर्ग 1 और 2 नी खाली जगह ने लईने हतो सवाल। नारायण साईए जामीन अरजी परत खेंची। हंगामी जामीन नी अरजी परत खेंची। कोर्ट ना कड़क वलण बाद अरजी परत खेंची। आसाराम ने मळवा माटे मांग्या हता जामीन। बड़ात्कार ना केस में नारायण साई ने थई छे सजा। वधु एक कांग्रेस नेताए पार्टी नो हाथ छोड्यो। कांग्रेस नेता धर्मेन्द्र पटेले आप्यु राजीनामु। अमदावाद ना अमराईवाड़ी में 2 वार रही चुक्या छे उम्मीदवार। आगामी दिवसों में भाजप में जोड़ाशे। बनासकांठाना कांग्रेस में खरीद वेचाण संघना होद्देदारोनी चूंटणी योजाई। चेरमेन तरीके अमृत देसाई और वाइस चेरमेन तरीके करणसिंह वघेला की वरणी। भाजपा नेताओं कार्यकर्ताओं आप्या अभिनंदन। राजकोट में सींगतेल में 2 दिवस 50 रूपया थोड़ा वारो। सींगतेल डब्बा भाव 26 रूपया पहुंचो। कपासिया तेल करता सींगतेल 1100 रूपया मोहू थू। कोर्ट में मोबाइल उपयोग विवाद हाईकोर्ट में पहुंचो। अरजदारे कोर्ट ने पेपरलेस बनावा संकल्प वच्चे प्रतिबंध की बात गैरव्याजबी गणावी। डिजिटल युग में मोबाइल आवश्यकता होवानी पण रजूआत कराई। कोर्टे कार्यवाही में खलेल न पड़े ते रीते मंजूरी आपवानी मांग करी। 22 तारीखे पीएम मोदी तरबवाड़ी धाम पहुंचे। पीएम मोदी आगमन पहला हेलीपेड पर रिहर्सल करायु। तरबवाड़ी धाम नजीक 4 जेटला तैयार कराया छे हेलीपेड। हेलीपेड थी उतराण करी पीएम रोड शो योजी मंदिर दर्शन करशे। મહેસાણાના તરફવાડીનાથ ધામમાં લાખો ભક્તોનો જમાવડો। લાખો ભક્તોના પગરખા સાચવવા કમિટી કાર્યરત થઈ। હજારો થેલીઓ પર નંબર લગાવી સચવાય છે પગરખા। યજ્ઞ મંડપમાં દર્શન કરવા જતા ભક્તોના પગરખા સાચવવા સ્ટોલ કાર્યરત થયા। 1.5 લાખ રુદ્રાક્ષનું અનોખું મહાકાય શિવલિંગ તરફવાડીનાથ મહાદેવ ધામ ખાતે શિવલિંગ નિર્માણ। ઋષિકેશ, હરિદ્વાર અને નેપાળથી મંગાવાયા હતા રુદ્રાક્ષ। મહોત્સવ બાદ સેવકોને પ્રસાદ રૂપે અપાશે રુદ્રાક્ષની ભેટ। મહેસાણાના તરફવાડીનાથ મહાદેવ ધામ ખાતે 15,000 યજમાનો અને 1,100 બ્રાહ્મણોએ કર્યું મહાયજ્ઞ। અતિરુદ્ર મહાયજ્ઞમાં 15,000 યજમાનોએ આપી હતી આહુતિ। 51 લાખ આહુતિ આપીને અતિરુદ્ર મહાયજ્ઞનો બનશે રેકોર્ડ। તરફવાડીનાથ મહાદેવ પ્રતિષ્ઠામાં માનવ મહેરામણ ઉમટ્યું। દર્શને આવતા ભક્તો માટે ચાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। પાણીના નળની જેમ શુદ્ધ દૂધના ચાના નળ ગોઠવાયા। રોજના 3,500 લીટર દૂધની 1.5 લાખ લોકોને અપાય છે ચા। મહેસાણા ઉમિયાધામ હોદ્દેદારો તરફવાડીનાથ પહોંચ્યા। મંત્રી સહિતના હોદ્દેદારોએ કરી તરફવાડીનાથની મુલાકાત। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનની કરી પ્રશંસા। તરફવાડીનાથના આયોજકોએ ઉમિયાધામ ઊંઝાના હોદ્દેદારોનું કર્યું સન્માન। જામનગરના નરારા ટાપુથી દરિયાઈ જીવ કોરલનું સ્થળાંતર કરાયું। 5 કિલોમીટર દૂર નવી સાઇટ પર કોરલને ખસેડાયા। નરારા ટાપુ પર આઈઓસીની પાઇપલાઇનના સમારકામને લઈને કાર્યવાહી કરી। દરિયાઈ જીવ સૃષ્ટિ બચાવવા લેવાયો હતો નિર્ણય। जूनागढ़ पुलिस युवक ना खोवायेला रूपया परत अपाव्या। ए डिविजन पुलिस सराहनीय कामगिरी करी। पुलिस की नेत्रम शाखाए सीसीटीवी आधार मेळवी रोकड़। पुलिस खातरी कर्या बाद युवक ने रकम परत कपाई। राजकोट सिविल होस्पिटल में प्रधानमंत्री मोदी हस्ते सीटी स्केन सेंटर नो लोकार्पण थशे। 6 करोड़ की किमत आ मशीन थी अद्यतन इमेज साथ हाई स्पीड रेपिड स्कैनिंग करी शकाशे। मशीन थी अनेक जरूरतमंदों ने फायदो थशे। રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓનો ધમધમાટ। રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂરજોશમાં ચાલી રહી છે કામગીરી। રાજ્યકક્ષાના ક્લાસ 1 અધિકારી રમૈયા મોહને સ્થળનું નિરીક્ષણ કર્યું।
રાજકોટમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓનો ધમધમાટ. સીએમ ભૂપેન્દ્ર પટેલ તૈયારીઓને લઈને રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરી. કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા. દ્વારકા સિગ્નેચર બ્રિજના લોકાર્પણને લઈને સાંસદ પૂનમ માડમનું નિવેદન. કહ્યું, સિગ્નેચર બ્રિજ એ માત્ર સિમેન્ટ કોન્ક્રીટથી બનેલો બ્રિજ નહીં, પરંતુ આ એક આસ્થાનું પ્રતીક છે. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી કરશે બ્રિજનું લોકાર્પણ. રામલલ્લાના દર્શન માટે દ્વારકા અને જામનગરના 1340 રામભક્તોને લઈને આસ્થા ટ્રેન રવાના થઈ. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમે ભક્તોને મીઠાઈ ખવડાવી. ખંભાળિયા રેલવે સ્ટેશન પર ભક્તિમય માહોલ સર્જાયો. વિશ્વ માતૃભાષા દિન પૂર્વે ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવા માંગ કરી. ગુજરાત સાહિત્ય પરિષદના સભ્ય અને કોંગ્રેસ પ્રવક્તા હેમંગ રાવલે કરી માંગ. તો સાથે દરેક ગામમાં લાયબ્રેરી પ્રસ્થાપિત કરતો ગ્રંથાલય ધારો લાગુ કરવાની માંગ કરી. રાજ્યમાં પશુ ચિકિત્સકની 420 જગ્યા ખાલી હોવાની માહિતી સામે આવી, જ્યારે 31 જગ્યા ભરવામાં આવી. રાજ્યમાં પશુ ચિકિત્સકની કુલ 451 જગ્યાઓ હતી. આગામી 10 વર્ષીય ભરતી કેલેન્ડર હેઠળ કાર્યવાહી થશે તેમ પશુપાલન મંત્રીએ ગૃહમાં જણાવ્યું. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં ખેડૂતોને લઈને વિમલ ચુડાસમાની માંગ. નારિયેળીના પાકમાં સફેદ માખી દ્વારા થતું નુકસાન અટકાવવા દવાના વિતરણની માંગ. કહ્યું, ઓરિસ્સામાં સંશોધન થયેલી દવા સરકારે મંગાવી જોઈએ. ડિસેમ્બર 2023ની સ્થિતિએ રાજ્યના 1170 બોટ, 133 માછીમારો પાકિસ્તાનના કબજામાં. વર્ષ 2022-23ના બોટનું પાકિસ્તાને અપહરણ કર્યું. વર્ષ 2022-23માં પાકિસ્તાન 467 માછીમારોને મુક્ત કર્યા. વિધાનસભામાં પૂછાયેલા માછીમારોના પ્રશ્ન અંગે સરકારે આપ્યો જવાબ. સસ્પેન્શન બાદ કોંગ્રેસ ધારાસભ્ય અધ્યક્ષને મળવા પહોંચ્યા. વિધાનસભામાં ખોટી રીતે સસ્પેન્ડ કરાયા હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરી. વિધાનસભામાં નકલી કચેરીને લઈને હોબાળા બાદ કોંગ્રેસના ધારાસભ્યોને આખા દિવસ માટે સસ્પેન્ડ કરાયા. અમદાવાદમાં હટકેશ્વર ખોખરા સ્મશાનમાં દારૂ મળવા મામલે એએમસી હાથ ધરી કાર્યવાહી. એએમસીએ કોન્ટ્રાક્ટરોને શો કોઝ નોટિસ ફટકારી 2 દિવસમાં ખુલાસો કરવા કોન્ટ્રાક્ટરોને એએમસીનું ફરમાન. સિક્યુરિટી કોન્ટ્રાક્ટર પાસે પણ એએમસીએ માંગ્યો ખુલાસો. અમરેલીમાં ધારી નજીક ખોડિયાર ડેમમાંથી છોડાયું પાણી. ડેમના 2 દરવાજા 8 ફૂટ સુધી ખોલાયા. ડેમના ગેટ બદલાવવાની કામગીરીને પગલે છોડાયું પાણી. અમરેલી અને ભાવનગર જિલ્લાના 46 ગામોમાં એલર્ટ જાહેર કરાયું.